અમારા પ્રોગ્રામમાં જાવ ને, લગભગ હવે તો ફેર્યું થઈ ગયા ગાડીઓની ને બધી, નહીતર તો બસમાં જતા. એટલે અમારા કલાકાર મિત્ર હતા, એણે કીધું મને કે માય ભાઈ મારે થોડું કામ છે, હું મોડો આવું તો હાલશે? મેં કીધું હાલશે, બસ મળે છે ત્યાંની, છેલ્લી બસની આવે છે. એટલે એ ડેપોએ પૂછવાય ગયો કે ભાઈ આ ગામમાં છેલ્લી બસ ના થાય? હા, ત્યાં નાઇટ રહે છે બસ, એની બાજુના ગામમાં રહે છે, પણ એ બસ તમને અહીંયા 12 વાગે પોગાડે. એ કે કાંઈ વાંધો નહીં, મારે 12 વાગે જ પોગવું છે. એટલે બોલો કે ભલે તમે જાઓ, પણ એ ગામમાં ભૂત થાય ધ્યાન રાખજો. બોલો કે પણ ત્યાં તો પ્રોગ્રામ છે. તાકે પ્રોગ્રામ ઓલે જ આપે છે, આ જ આપે પછી ભૂત જ હોય એમ. એટલે આ તો તમને ખાલી કહું છું, બાકી કાંઈ વાંધો નહીં આવે, કોક હશે જ ને. હવે ઓલો જેવો 12 વાગે ત્યાં ઉતર્યો, એટલે ઓલાએ કીધું હતું ને ભૂત થાય, એ મગજ મગડી ગયું. આ તકલીફી છે. સ્વયં કૃષ્ણ બોલ્યો છે ગીતામાં, એ માણાને માન્ય નથી રખાતું. જે સઠીમાં કોઈ દી હાસુ ન બોલ્યો, એનું માણાને યાદ આવી જાય કે ભૂત થાય, ભૂત થાય, પગ ઉપડ્યા. એમાં એક ભાઈ હામો મળ્યો, એને પૂછ્યું એને કે ભાઈ તમારા ગામમાં ભૂત થાય? ઓલો કે મને ખબર નથી, તક તમે આ ગામના નથી, તક આ જ ગામનો છો, તક તો તમને કેમ ખબર નથી? ઓલો કે હું મરી ગયા 1.5 વર્ષ છે, મને ન ખબર હોય ને આ ગામમાં હવે શું થાય. ઓલો બસ જતો હતો ને, વાહલી નિહણી પકડીને ટીંગાઈ ગયો, પ્રોગ્રામ જો ઘરે. એક જણો કબ્રસ્તાન પાસેથી નીકળ્યો, કાળી ચૌદશ ની રાત. એટલે કાળી ચૌદશ ને થી એમ બધા એવું કે ભાઈ આવું બધું થાય એમ. એમાં કબ્રસ્તાન પાસેથી નીકળ્યો, એક જણો કબર ઉપર ઘોડો પલાંગીને બે, આમ કબર માથે ઘોડો પલાંગેલો, ન્યા બેઠો બેઠો બીડી પીવે. એ ન્યાય બીડી પીતો હતો, એમાં ઓલો ભાઈ જે નીકળ્યો ને સાયકલ લઈને, એને ઉભી રાખી સાયકલ, કીધું કે એ આમ હેઠો બીડી પી હેઠો. ઓલો કે કેમ? તાકી ખબર છે. ઓલો કે મને ખબર છે કે પણ તો એની માથે બીડી ન પીવાય. તો ઓલો બીડી પીતો પીતો કે અંદર ગરમી થાય તારી માં, ઈ તો 14 છે તો મેન 12 નીકળ્યા હે. તમને પેલા ન કીધું બોલો હિન્દી ફિલ્મ અગર તું મિલ જાવો જમાના છોડ દેંગે એમ, એ સારું છે. બોલો એ તમે ભગવાનના ફોટામાં આવા સાધુડા હામાં ગાવ, હું તો એમ જ કહું આવો સારો સાધુ મળે જાય ને કંટી નાખી દેતા ગાવાનું બેન કરીને, એ વાગે ભડાકા. હકીકત આવા કઈ છે નહીં, હવે કોટી ના રકડીએ બધે હકીકત. આમાં ક્યારેક હું થવાનું નક્કી છે. એમાં સરકારે વાહે પડી જાય, હું 200-250 પીણની ગાડીઓ કાઢ્યું, એટલે હું અમારે મરી જાઉં એના ટાઈમે ફગવા. એટલે ખરેખર આ મોજ કરવા જેવું છે. બોલો પતિ પત્ની વાત કરતો હતી બે બિચારા, તેરે મન કી અંબા કે મેરે મન કી બફસર, બોલ અંબે બોલ દર્શન દેગી કે તા તો પડખેલી વાંદરા જેવું છડે, દેગી દેગી. અરે તારા બાપ નો ઈજારો છે? આપણે એમ થાય કે માતાજીના ગરબા ગાય તો ગડે. એટલે આમ બે માણા ટૂંકમાં વાત કરતો હતો. એમાં અરુણભાઈ બને લેવું બિચાર થાકી ગયા, બાજુમાં બગીચો યાને કે ગાર્ડન, બગીચા બે બેહવા ગયા. અને આપ બધા જાણીએ છીએ કે એ જે આપણો જે ત્યારે જે માહોલ જે હોય છે ને આપણી જે સ્થિતિ, બિચારો આમ જાય આમ 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 બજારમાં નીકળે છોકરા સાના રહી જાય, પણ એ જયારે બે જણા બગીચે બેઠા હોય, એ તો ફોટો પાડવા જેવો હોય. ખારી સિંહ હાથમાં નામ બેઠેલો, વેફર લઈ આવો, હજી સિંહ જોશે. ઓલી બેઠી બેઠી જેમ કુકડો જવા ગળે એમ એક એક દાણો ખાયો. વાત વાતમાં બિચારાનો એવો ભાવ હોવો, અને હું તો એમ કહું છું કે આ પત્ની પ્રત્યે પ્રેમ હોવો જ, એટલે ભાવ હોવો જ જોવે. કારણ કે બિચારી સર્વસ્વ ત્યાગ કરીને આપણા ઘરે આવ્યા હોય, હા સવજો નગર મરી જાહો. હા કારક ભૂલથી કાંઈ એ ખાતી દઈ દે ખાઈ લેવી મોજથી. તમતારે શક્તિ છે ક્યારેક પ્રગટ થાય, એમાં આપણા બાપનું વાંધવું છે ભાઈ. કારણ કે 22 વર્ષ બાપના આંગણામાં કોઈ દી જમવા માટે નખ ન બગાડ્યો હોય એવી સુખી કુટુંબમાં જીવનારી દીકરીઓ હારવેલમાં જઈને મેં ગામડામાં જોયું છે. સોકડીઓ ખોદતી હોય, દાડીઓ કરતી હોય, મજૂરીઓ કરતી હોય, કોઈ દી બાપને ફરિયાદ ન કરે કે અમને આ તકલીફ છે. અને ક્યારેક આપણે, અને આપણે તો એમ હતો હું થોડો કે ઘરવાળીનું કીધું કરો તો તું કેર કોનું કીધું ઈ કે, અને આ જેટલા બોલે એ હાવ ખોટા છે. લ્યો દિવાલ ઉપર લખ્યું હોય કે આ દિવાલ ઉપર કોઈએ કાંઈ લખવું નહીં, પેલો ભંગ તો એને જ કર્યો હોય. એટલે હું કામ ના પાડું ખબર, હે
અવળું હોત તો બધું ઈ ઘોડે ચડીને આવત ને આપણે માંડવામાં લાજુ કાઢીને બેહત. એમાં આ જમાનાના આશા હાડલા આપણે લાજુ કાઢત, આપણે મુશુના ઠોંગા બારા નીકળત. એમ હારે જાતી વખતે આપણા બાપા ને બધું ફરી ફરી મતે બાપા મને તેડી જાય. તા વળી આપણો બાપ એમ કે પુરુષા નો રીતે મારી દીકરા ભાતું દુઃખ છે બે કાંઠે પૂરું. હવે હવે રોજો તારા બાપ ને આપશે પૂરા. એ કેવા ભૂંડા લાગે આપણે આપણા કુટુંબ નો ભાઈ કોક તેડીને ગાડામાં બેહાડ અને વળી આપણે ગાડું આમ પકડીને બેહ. અરે ઘણા ઘણા તો ટપાલું લગત કે પરમ પૂજ્ય પિતાશ્રી ને માલુમ થાય મારી હાહુ મને મૂછે પકડીને ઢળી લે. એમાં બે ટૂંકમાં આમ ખારી સિંગલી નામ અને ઓલી બાઈએ વળી એક એક દાણો ખાય. હું જોશે તો માગી લઈશ. ના ના તને એમ ન થવું જોઈએ કે નવરાત્રીમાં મને ફરાળ ન કરાયું રેફર લઈ આવું. ઓલી બાઈ ને એમ છું કે આ અમરી જાહે રોયો હાવ હમણાં. બાઈ ને દઈ આવ્યો એટલે એને એના પતિને કીધું કે સાંભળો તમે હાવ આમ ન કરો. માની લો કે એટલા બધા તમે મારી પ્રત્યે ભાવ રાખો લઈને હું મરી ગયો હોઉં તો તમારું શું થાય? બોલો કે હું ગાંડો થઈ જાઉં ગાંડો. એટલે ગાંડાનું કીધું ને તો ઓલી બાઈ ને શાંતિ થઈ એમ કે આ ગાંડો થાય એમ બીજા લગ્ન ન કરે. એટલે એને મોઢામાં કઈ રેખામાં ફેરફાર ન થયો ત્યારે એને પતિએ કીધું કે હું ગાંડો થઈ જાઉં છતાં તારા મોઢામાં કઈ રેખામાં ફેરફાર ન થયો. ઓલી કે મને એ જ ચિંતા હતી કે તમે બીજા લગ્ન તો ન કરો ને. ઓલો કે ગાંડા તો મન ફાવે એવું વર્તન કરે. લે વાહ ગાંડો વાહ. આ ભજન ગવાણે એ આ ગાંડાના નહીં, એ આ ગાંડાની વણઝારની વાત જ નથી એમાં. પણ પ્રિય બોલવું સજનતા અને દાતારી સુરપંથ એતા અભ્યાસા ના મિલે તો બિના કૃપા ભગવંત ખાસ બધાની ફરમાય છે. એટલે હું જાદુ બાપાને વિનંતી કરું ઘડીક મારો બાપા જો હેરીમાં આવો. વિધાન વિધાન વિધાવન માં ભરાય તારો જંતર વગાડ મારો જીવતા ઠરાય. આપણા કાનજી બાબા જીથરા બાબો નદીની ટૂંકમાં બખમાં બેઠેલા પણ ડાટું વધી ગયેલું ખજુરીનું ઠૂઠું ખંભા થાય તૈનક દિનો ભૂખો છો. માળો વિચાર કરાયો કે જાત્રા આવી હશે માણા ભામણ જમાડે સાધુ જમાડે ને માળો માણા મારવાનો ધંધો કરું છું. આવ રાજાના કપડા ધોવા કોઈ જાતું નથી કારણ કે ધોબી પાઇટની સામેની બખમાં ગળી ગયેલો ભાઈ. શક્કર મોહમ્મદ ખાન ખાન ના ડાભોળિયા ઘોડે બધાને ખટકતું. રાજા ચિંતા કરવાની હોય નહીં, આપણા શક્કર મોહમ્મદ ખાન ખાના કબ્રસ્તાનમાં માથા વગરના ખવિયારે બાંધેલા હો. કે શું વાત છે કે આગ બોલાવો શક્કર મોહમ્મદ ને. અને શક્કર મોહમ્મદ માળું સક્યું કે આ હમ બાતે હે. ધોબીની હારે જવાનું છે જીથરા નામના ભૂતને ટૂંકમાં બોટલમાં એટલે કે હિલામાં ભરવાનો ભાઈ ભરેંગે. શક્કર મોહમ્મદ ચાર ચાર બંદૂક બાંધી બખ્તર બાંધ્યો ઘોડું લીધો ધોબીને કીધું તૈયાર હો જાના. હારે શીપીઓ લીધો વાડીમાં પડાઈ ગયું હોય તો કાટા કાટવા થાય. આ કાનજી બાપાની જે જમાવટ હતી પણ મારે તમને જાદુ બાપાને બોલાવવા છે કડી ખેરીમાં. કારણ કે જાદુ બાપા સુરતમાં જ હેરીમાં આવે છે બહુ બરોબર ને. એમ કે ભાઈ મને હમણાં એમનો દીકરો સુખોભાઈ એ ભાવનગરમાં બહુ એક સારી વાત કરી એ કે મારા બાપા બોલતા યુના રાખતા અને મારા બાપાનો અવાજ કરે એ યુનોવામ ફરે કે. પણ બહુ સારું સુખો પણ બહુ સુખદેવ ભાઈ બહુ સારું બોલે છે પણ જાદુ બાપા તાકી વસ્તુ જ જુદી હતી.
ભાઈ કીધું ને માણસ ને સાપકા મારતા થાય, એ ગુજરી ગયા છે, મને હેરીમાં આવે, હું એનો ભવો છું. હા ભવા હોય ને માતાજીના ભવા. આપણે દરેક સમાજ જેટલા સમાજ એટલા મઠ, જેટલા મઠ એટલા ભુવા. એ ભુવાઓને આપણે વંદન કરીએ, આપણે કોઈ ના નથી પાડતા, એનો કોઈ વિરોધ નથી કરતા. દેવી ભાગવતમાં ઉલ્લેખ છે કે એને શક્તિપાત કહેવાય, કે માતાજીને અસીમ કૃપા થાય એટલે માં હાથ મૂકે માથે એટલે વાઇબ્રેશન આવે. આ સાંભળજો, શક્તિના અનંત કિરણો માનો, આ લાઈટ છે એક એક શક્તિનું કિરણ જ છે. આના દર્શન કરાય અડાય નહીં. જે જે અડવાના દીકરા થયા એના ભૂકા કાઢી નાખ્યા, બોલો, એના આના દર્શન કરાય. આપણે ધૂણે એને નાઈ ન પડાય, એમાં હવે આ દિશામાં આવ્યા પછી ભાઈઓને બતાવ્યું થાય છે નથી, બોલો. આપણે એમ કે પાણી લાવજો, તક મારી પાસે માંગ્યો હું ન દઉં, અમને થોડી ખબર હતી કે તમને કમકમાટ ચાલુ હતો.